ઉપલેટા તાલુકાના મજેટી ગામે વનમેન આર્મી તેવા જગદીશભાઈ ડાંગરની વાડીએ યોગી સ્મૃતિ વનમાં કનુભાઈના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કરી શ્રીફળ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપલેટા તાલુકા તથા આસપાસની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા હોદ્દેદાર ઉપસ્થિત રહેલા, જેવા કે અમર ગિરિનાર મંડળ, નેચરલ ક્લબ ભાયાવદર, ચકલી બચાવો અભિયાન ગ્રુપ, માનવ સેવા ગ્રુપ ઉપલેટા, નિજાનંદ પરિવાર ધોરાજી, ઈશા ફાઉન્ડેશન કોઈતુંબર, લાટ પ્રાથમિક શાળાના બાળકો તથા સ્ટાફ, દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા વગેરેઓ સાથે મળી પ્રકૃતિ વનસ્પતિ સંરક્ષણ અને સંવર્ધનના ઉપાયો વિશે ચર્ચા કરી નક્કર કામગીરી કરવાનો સંકલ્પ કરી કનુભાઈને શ્રદ્ધાંજલિ આપેલ. સર્વ પ્રકૃતિ મિત્રો અને બારા નમસ્કાર. હું ગિરીશ દવે, ભાયાવદર નેચર ક્લબ એમાંથી આવું છું. આજે તારીખ 19/4 રોજ પ્રકૃતિ ઋષિ અને સંત એવા શ્રી કનુભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમર ગિરનારી મંડળ તથા ભાયાવદર નેચર ક્લબના ઉપક્રમે એકલવીર અને વનમેન આર્મી એવા જગાભાઈ ડાંગરની વાડીએ યોગી વનમાં શ્રી કનુભાઈ યોગીને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા એકત્રિત થયા છીએ. કનુભાઈ યોગી એ એક વનસ્પતિને પ્રકૃતિને સમર્પિત બહુ મહાન વ્યક્તિ હતા કે જેની પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. એમણે એની નોકરીને જેમ નહીં પરંતુ એક મિશનને જેમ કામ કરેલું અને આખા ગુજરાતમાં ઠેક ઠેકાણેથી ને જઈ અને નાનામાં નાના માણસને મળી અને પ્રકૃતિના સંવર્ધન વિશે એને માહિતી એકત્રિત કરેલી અને એના માટે એના અથાગ પ્રયત્નો કરેલા અને ફેસબુકમાં એને સોશિયલ મીડિયાનો પૂરો લાભ લેવાય એ માટે વન વોગડો નામનું મોટું ગ્રુપ બનાવ્યું. એ ગ્રુપમાં આજે 3 લાખ ઉપર સભ્યો છે અને એ ગ્રુપ પણ કનુભાઈ યોગીનું એક મિશન છે કે જે બધા પ્રકૃતિ સંબંધિત મિત્રોને એને ભેગા કર્યા છે. અને આજે આપણે એવી એક શપથ લઈ છીએ કે વનસ્પતિ સંવર્ધન અને સંરક્ષણ માટે આપણાથી થાય એટલા અથાગ પ્રયત્નો આપણે કરી અને કનુભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી શકશું. વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા.